નવરાત્રિને લઈને ખેલૈયાબુ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે ગુજરાત સરકારે ગરબા રમવાને લઈને મોટો નિર્ણય લીધો છે. ખેલૈયાબુ હવે મહાનગરોમાં મોડી રાત સુધી ગરબા રમી શકશે. અગાઉ 12 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે, ત્યારે હવે આ નિર્ણયથી ખેલૈયાબુ અને આયોજકોની શું પ્રતિક્રિયા છે જાણીએ વિશેષ અહેવાલમાં. નવરાત્રિ આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. મહાનગરોની અંદર યોજાતી જે નવરાત્રિ આયોજન હોય છે તેમાં 12 વાગ્યા સુધીની જે છૂટ હતી તેમાં હવે ફેરફાર કરી અને રાજ્ય સરકાર દ્વારા છે તે વહેલી સવારના 5 વાગ્યા સુધી છે તે ગરબે રમી શકશે. ક્યાંક ને ક્યાંક આ નિર્ણયથી ખેલૈયાઓ છે આ ખેલૈયાઓમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે 12 વાગ્યાની જગ્યાએ હવે પોતાનું મન મૂકી અને 5 વાગ્યા સુધી ખેલૈયાઓ ગરબે રમી શકશે. આપણી સાથે ખેલૈયાઓ છે, તેમની સાથે સીધી વાત કરશું. સરકારનો જે નિર્ણય થયો છે 5 વાગ્યા સુધી ગરબે રમવાને, શું કહેશો, કેવી ઉત્સાહ હવે જોવા મળે છે? સરકારનો જે નિર્ણય છે 5 વાગ્યા સુધી રમવાનો, એની માટે અમે ગુજરાત લોકો બધા બહુ જ તૈયાર છીએ અને સરકારનો અમે આભાર માનીએ છીએ. શું એમ કે અમને તૈયાર થતાં બધી લેડીઝોને 4-5 કલાક થઈ જાય છે, તો અમને રમવા માટે પણ 4-5 કલાકથી વધારેનો ટાઈમ તો જોઈએ ને. એની જગ્યાએ 12 વાગે બંધ થઈ જતું હોય, એની જગ્યાએ 5 વાગે બંધ થાય છે, તો અમને લોકો બહુ મજા આવશે અને અમે ગુજરાત લોકો બહુ ગરબા કરીશું. અન્ય જે છે તેમની સાથે વાત કરશું. 5 વાગ્યા સુધી રમવાની છૂટ આપશે, એટલે તમારે જેટલો સમય રમવું હશે મન મૂકીને રમી શકશો. કેવો ઉત્સાહ અત્યારથી તમે તૈયાર થઈને આવી ગયા છો, કેવી ઈચ્છા અત્યારથી? આ જે અવસર છે ગુજરાતી માટે બહુ સારો છે. આપણે જ્યારે આટલી કલાક તૈયાર થઈ તો આપણે ફટાફટ રમી પણ શકીએ અને આ છોકરીઓ માટે બહુ સારો અવસર છે. 5 વાગ્યા સુધી રહી અને આપણે ઘરે પહોંચવા માટે લેટ થઈ જાય ને કોઈ છોકરીઓને સેફ ન હોય, પણ આ સૈયર ક્લબવાળાઓએ પોલીસ એની સાથે જ ઘરે મૂકવા આવે છે. પછી લાઇટિંગ એ બહુ સારું છે ને ડેકોરેશન સારું છે, જેનાથી જે ઉત્સાહ હશે ને એ બહુ વધી જાય છે અને ધીરે ધીરે બધા એનો જે ટેલેન્ટ આવે છે ને અંદરથી એ બહુ સારો થાય છે. અન્ય જે છે ઉત્સાહ છે રમવા માટેનો આ વખતે કેવો ઉત્સાહ છે, અને ખાસ કરીને તૈયાર પણ એવા થઈને જશો, હવે તો રમવા માટેની પણ છૂટ મોડા સુધી રમવાની છૂટ આવી ગઈ, પણ વરસાદ શું લાગે છે, વરસાદ દુશ્મન બનશે? ના, બને તોય અમે રમશું બધાય, એટલે મજા આવે. ગુજરાતીઓ એટલે મેઇન ગરબાનું છે, ગરબા આવે એટલે ગુજરાતીઓ તો બધી જગ્યાએ તૈયાર થઈ જાય અને બીમાર હોય તો ઊભા થઈ જાય અને ગરબાનું તાલ વાગે એટલે બધું મોજમાં એકદમ વ્યવસ્થિત, એટલે પછી અમને કંઈ જ એ નહીં થાય. ગુજરાત વરસાદ હોય તો અમે રમશું. કશો ક્યાંક ને ક્યાંક જે રીતના તૈયારીઓ જે છે ગરબાના જે ચાહકો છે તેમની કે ખેલૈયાઓની, કે વરસાદ આવશે તો પણ અમે ગરબે રમવા માટે છીએ તે તૈયાર છીએ. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો અન્ય જે છે એમની વાત કરશું. ખાસ કરીને ગુજરાતી એટલે કે ગરબા અને ગરબા એટલે ગુજરાતી બેથી જ ઓળખાય છે. આ વખતે કઈ રીતની માહોલ છે, ખાસ કરીને જે ખેલૈયાઓ કઈ કઈ પ્રકારના સ્ટેપની તૈયારી કરે છે? આપણે આ જ વખતે ઉભરે નહીં આવે ચોક્કસ. જે છે અન્ય જે છે ખાસ કરીને એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. જે રીતના ગરબાનું આયોજન થાય છે, ગુજરાતી એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાતી એક કહેવત જેવું છે, આખા દેશ દુનિયાની અંદર છે તે ગુજરાતીઓ ગરબા તરીકે ઓળખાય છે, ત્યારે હવે સરકારના નિર્ણયથી તમને કેટલી ખુશી? સરકારના નિર્ણયથી હું બહુ ખુશ છું, કેમ કે જે ગર્લ્સને ખેલૈયાઓ જે છે જે ટીનેજર્સ રમવા જાય છે તે બધાને હવે બહુ મજા આવશે અને આનંદ પણ થશે અને સ્પેશિયલી ગર્લ્સ માટે ઘણી બધી સિક્યોરિટી ગોઠવે છે સરકાર, એટલે મજા આવશે. અને ટાઈમમાં પણ ચેન્જીસ થયા છે. સવારના 5 વાગ્યા સુધી જે બધે સરકારે તેને માન્યતા આપી છે રમવા માટે, તેના માટે અમે બધા ખેલૈયાઓ ખૂબ જ ખુશ છીએ કે સરકારે અમને આ બધા આપ્યા છે. જે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે 12 વાગ્યાની જગ્યાએ સવારના 5 વાગ્યા સુધી છે તે ખેલૈયાઓ ગરબે રમી શકશે, એટલે ચોક્કસથી સરકારના નિર્ણયથી ખેલૈયાઓમાં છે તે એક ઉત્સાહ છે તે જોવા મળી રહી છે. જોકે અહીં મહત્ત્વનું એ છે કે હવામાન વિભાગની આગાહી પણ છે તે વરસાદને લઈ આગાહી કરવા મળે, ક્યાંક ને ક્યાંક આ ખેલૈયાઓની જે એક આતુરતા છે તેમાં ક્યાંક ને ક્યાંક રંગમાં ભંગ પડાવે નહીં વરસાદ તેવી પણ ચિંતા ખેલૈયાઓમાં છે તે હાલ જોવા મળી રહી છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.